विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान नी अंदर प्रकरण नंबर 14 ऊर्जाना स्त्रोतो एमा छेले आपणे अश्मीभूत बढ़तन नी चर्चा करेली के जमीनना पेटाड़मां लाखों के करोड़ों वर्षों पूर्वे वनस्पति प्राणियों के सूक्ष्म जीवो डटाया बाद तेना पर ऊपरना पोपड़ानो दबाण अने जमीनना पेटाड़ भागनी गर्मीने परिणामे लाखों के करोड़ों वर्षनी प्रक्रिया ने अंते कोहवाननी प्रक्रिया जमीन में चालू रही। ए लाखों के करोड़ों वर्षनी कोहवाननी प्रक्रिया ने अंते जमीन ना पेटाड़ में जे बढ़तर निर्माण था इन्हें अपने अश्मीभूत बढ़तर कहीए छे। खनिज कोलसो पेट्रोलियम कुदरती वायु आ बदा अश्मीभूत बढ़तर छे। पण मित्रों आम आपणे एवी पण चर्चा करी कि अश्मीभूत बढ़तर छे ने ए जमीन ना पेटाड़ में बनता लाखों के करोड़ों वर्षों लागे छे ते टूंका समयगाड़ा में फरीवार मळी सके तेम नथी। बीजू ते पुनः अप्राप्य ऊर्जा स्रोत छे ने जमीनना पेटाड़मां खूब ज मर्यादित जथ्थामां छे। जमीनना पेटाड़मां जो आ रीते आपणे वापरता रहीए तो नजीकना भविष्यमां खूटी जाय तेम छे। अने अश्मीभूत बर्तनना दहनथी कार्बन सल्फर के नाइट्रोजनना ऑक्साइड बने छे जे एसिडिक ऑक्साइड होय छे એના કારણે એસિડ વર્ષા થવાની પણ સંભાવના રહે છે। તેમજ અશ્મીભૂત બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ વાતાવરણમાં વધે છે અને તેથી પૃથ્વીની ફરતે તાપમાનમાં વધારો થાય છે એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો જોવા મળે અને ગ્રીન હાઉસ અસર પણ જોવા મળે છે। તો મિત્રો આપણે વધતી જતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે અશ્મીભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ પણ એના વિકલ્પ તરીકે કોઈ બીજો ઉર્જાનો સ્ત્રોત કે જે પ્રદૂષણ રહિત હોય એના વિશે વિચારવું જોઈએ। અને આપણે અત્યારે વાત કરીએ તો જળ વિદ્યુત પ્લાન્ટ, જળ વિદ્યુત આપણે જે મેળવીએ એ પ્રદૂષણ મુક્ત ઉર્જા છે, એમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પેદા થતું નથી અને પાછું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકાય। પુનઃપ્રાપ્ય કારણ કે દર વર્ષે વરસાદ પડે એટલે ફરી પાછું આપણને પાણી પ્રાપ્ત થવાનું, તો જળ વિદ્યુત પણ પ્રાપ્ત થવાની છે। તો એ પ્રશ્ન આપણે જોઈએ, ટૂંક નોંધ લખવું જળ વિદ્યુત। તો મિત્રો આ જળ વિદ્યુત જે છે ને એ અહીંયા આપણે જોઈએ તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। જળ વિદ્યુત પ્લાન્ટ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। જોઈએ જળ વિદ્યુત પ્લાન્ટની અંદર ઊંચાઈએથી પાણીને નીચે પડવા દેવામાં આવે, એ નીચે પડતું જે પાણી છે એ પાણીની સ્થિતિ ઉર્જાનું ટર્બાઇન સાથે અથડાય એટલે ટર્બાઇન પરિભ્રમણ કરે એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે। આપણે વાત થઈ હતી કે મિત્રો ટર્બાઇન ફરે, ટર્બાઇન સાથે વાહક તારનું લૂપ જોડેલું હોય અને ચુંબકની વચ્ચે જ્યારે લૂપ પરિભ્રમણ કરે ત્યારે વિદ્યુત પેદા થાય એ આપણે ઇલેક્ટ્રિક જનરેટર તેરમો પાઠ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરમાં ચર્ચા કરી હતી। તો મિત્રો જળ વિદ્યુત પ્લાન્ટમાં ઊંચાઈથી નીચે પડતું જે પાણી છે એ પાણીની સ્થિતિ ઉર્જાનું ટર્બાઇનના ગતિ ઉર્જામાં અને અંતે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે। આપણા દેશની વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા માટે, આપણા દેશની ઉર્જાની માંગને પહોંચી વળવા માટે આપણે કુલ ઉર્જામાંથી ચોથો ભાગ, આપણા દેશની કુલ ઉર્જાના વપરાશનો ચોથો ભાગ જળ વિદ્યુત દ્વારા મેળવીએ છીએ, જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા મેળવીએ છીએ। જોઈએ આપણા દેશની ઉર્જાનો માંગનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે। જળ વિદ્યુત પ્લાન્ટ મુખ્યત્વે બંધ સાથે સંકળાયેલ છે, આ બધી જગ્યાએ જળ વિદ્યુત પ્લાન્ટ સ્થાપી શકાતો નથી, એ બંધ સાથે સંકળાયેલ છે। હવે પર્વતીય વિસ્તાર જ્યાં હોય ત્યાં બંધ બાંધવામાં આવે છે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે નદી પર ખૂબ ઊંચા બંધ બાંધવામાં આવે છે। આપણે પર્વતીય વિસ્તાર હોય ત્યાં જોઈએ છીએ મોટે ભાગે કે અહીંયા વૃક્ષો વધારે હોય છે, ત્યાં વરસાદ પણ વધારે આવતો હોય, તો એ પર્વતીય વિસ્તારને તોડી નદી પર બંધ બાંધવામાં આવે છે, તેમાં પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયની અંદર સંગ્રહિત કરવામાં આવે, એકત્રિત કરવામાં આવે છે। આ પાણીને
મોટા જળાશયની અંદર ડેમની અંદર એકત્રિત કરવામાં આવે. પાણીનું સ્તર જ્યારે ઊંચું આવે ને ત્યારે એને પાઇપલાઇન મારફતે ટર્બાઇન પર અથડાવવામાં આવે. પાણીનું સ્તર ઊંચું આવે ત્યારે આ પ્રક્રિયામાં પાણીના વહેતા પાણીની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. પાણી એ ડેમમાંથી વહેડાવવામાં આવે, ટર્બાઇન પર અથડાવે, ટર્બાઇન પરિભ્રમણ પામે અને વિદ્યુત પેદા કરી શકાય. ડેમના ઊંચા સ્તર પર રહેલા પાણી, ડેમની અંદર આપણે પાણી ભર્યું છે, એ પાણી વરસાદ પડે એટલે પાણી સપાટી ઊંચી આવશે, તો ડેમના ઊંચા સ્તર પર રહેલા પાણીને પાઇપલાઇન મારફત તળિયે રહેલા ટર્બાઇન પર અથડાવવામાં આવે, બંધમાં તળિયે રહેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે અને પાણીના પ્રવાહના કારણે ટર્બાઇન પરિભ્રમણ કરે છે. એની સાથે વાહક તારનું એક વધુ આંટાનું લૂપ બનાવેલું હોય જે ચુંબકની વચ્ચે ભ્રમણ કરે છે, એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પ્રમાણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. મિત્રો, આ જે જળ વિદ્યુત પ્લાન્ટથી ઉત્પન્ન થતી ઉર્જા છે એ ઉર્જાનો બિન પ્રદૂષક સ્ત્રોત છે, એનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. આ એક ફાયદો. બીજા ફાયદો જોઈએ તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પુનઃ પ્રાપ્યને ટૂંકા સમયગાળામાં ફરીવાર મળી શકે. કેમ? કારણ કે દર વર્ષે જ્યારે વરસાદ થાય ત્યારે જળાશય ભરાઈ જાય છે, તો કારણ કે વરસાદને કારણે દર વર્ષે જળાશયમાં પાણી ફરીથી ભરાય, ફરીથી આપણે પાણીનો ઉપયોગ કરી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. આ આપણે એના ફાયદા એટલે કે લાભની વાત કરી. આગળ આપણે એને ગેરલાભ જોઈએ. તો બંધ બધી જગ્યાએ બનાવી શકાતા નથી, જ્યાં પર્વતીય વિસ્તારમાં વધુ વરસાદ પડતો હોય ત્યાં બંધ બનાવવામાં આવે. તો અહીંયા બંધ બનાવવા માટે પર્વતીય વિસ્તારને તોડી અને અહીંયા ચેકડેમ એ બંધ બનાવવામાં આવે, અને ડેમ બનાવવા માટે એ બંધ બનાવવા માટેનો ખર્ચો ખૂબ જ વધારે છે. એટલે કે બંધ બનાવવા ચોક્કસ પર્વતીય વિસ્તારની અંદર નિર્માણ કરી શકાય અને તે ખૂબ જ ખર્ચાળ છે. કારણ કે જે પર્વતીય વિસ્તારના જે પથ્થરો છે એ તોડી અને એ જગ્યાએ આ રીતે ડેમ બનાવવાનો થાય એટલે ખૂબ જ ખર્ચાળ છે. કુદરતી ડેમ હોય તો એમાં ખર્ચો નથી થતો. આપણે કૃત્રિમ સરોવર બનાવવાનું છે, કૃત્રિમ ડેમ બનાવવાનું છે, એમાં ખર્ચો વધી જાય છે. બીજું જોઈએ, બંધના નિર્માણથી ઘણી બધી ખેતી લાયક જમીન જે હોય, કૃષિ લાયક જમીન એ તથા માનવ વસવાટ ડૂબી જવા એ નષ્ટ થવાનો ભય રહે છે. જ્યાં ચેકડેમ બનાવીએ એની આજુબાજુના વિસ્તારમાં કોઈને ખેતી લાયક જમીન હોય અથવા માનવ વસવાટ હોય તો એ ડૂબી જાય અથવા તો નષ્ટ પામે છે. હવે જે લોકોના માનવ વસવાટો ડૂબી ગયા છે, તો કૃષિ લાયક જમીન ડૂબી ગઈ છે, એ લોકોને સરકાર બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરે છે અને એ જગ્યાએ એને પુનઃ વસવાટ માટે ઘણીવાર અસંતોષ સર્જાય છે. તેના કારણે વિસ્થાપિત લોકો જે છે એના સંતોષકારક પુનઃ વસવાટની સમસ્યા સર્જાય છે. એને પુનઃ વસવાટ માટે સંતોષકારક રહેતું નથી. મોટા પાયે આ બંધ બનાવવાથી ત્યાં વૃક્ષોનો પણ નાશ થાય છે અને ત્યાં વસતા વિવિધ પ્રકારના જે સૂક્ષ્મ જીવો હોય એનો પણ નાશ થાય. આમ જૈવ વિવિધતામાં પણ ઘટાડો થાય છે અને નિવસન તંત્ર પણ જોખમાય છે, નિવસન તંત્રનો પણ નાશ થાય છે. આ બધા અમુક આપણને ગેરફાયદા પણ જોવા મળે છે. પણ ભારત દેશની અંદર જે જગ્યાએ વધુ વરસાદ પડતો હોય ત્યાં બંધ બાંધી એ બંધની અંદર પાણીને એકત્રિત કરી આ રીતે આપણે જળ વિદ્યુત મેળવી શકીએ છીએ. મિત્રો, આ જળ વિદ્યુત જે છે એ આપણા દેશની ઉર્જાનો ચોથા ભાગની ઉર્જા પૂરી પાડે છે. આપણી માંગને ચોથા ભાગની ઉર્જા જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમ કે આપણે જોઈ શકીશું, નર્મદા નદી અંદર, નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધી ત્યાં વિદ્યુત આપણે પેદા કરી શકીએ છીએ. આ રીતે પહાડો પર બંધ બાંધી ત્યાંથી પાણીને વહેડાવી પાણીની ગતિ ઉર્જાનું ટર્બાઇનને પરિભ્રમણ આપી વિદ્યુત પેદા કરી શકાય છે. ફરી વાર મિત્રો જોઈએ, ટૂંકનો અંત લખો, જળ વિદ્યુત પ્લાન્ટ. તો જળ વિદ્યુત પ્લાન્ટમાં ઊંચાઈથી નીચે પડતું જે પાણી છે એ પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આપણા દેશની ઉર્જાની માંગ, આપણા દેશમાં જે કુલ ઉર્જાની જરૂર પડે એ માંગનો ચોથો ભાગ આપણે જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે.
जड़ विद्युत प्लांट मुख्यत्वे बंध साथे संकळायेल छे, क्योंकि जड़ विद्युत प्लांट बनावो होय तो बंध बनावो पड़शे। ओछा मोछा लगभग 10 मीटर ऊंचाई थी जो पानी नो धुध पड़तो होय तो ज टर्बाइन परिक्रमण पामे, एटले बंध साथे संकळायेल छे। जड़ विद्युत प्लांट उत्पन्न करवा माटे नदी पर ऊंचो बंध बनावामां आवे छे, तेमां पानीना प्रवाहने रोकवामां आवे छे। जे वरसादनुं पाणी होय पाणीना प्रवाहने रोकी मोटो जळाशय बनावामां आवे અને એ પાણીને મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે છે। જ્યારે વરસાદનું પાણી જળાશયમાં ભરાય, પાણીનું સ્તર ઊંચું આવે, ત્યારે એ પાણીને વહેડાવવામાં આવે। આ પ્રક્રિયામાં વહેતા પાણીની જે ગતિ ઊર્જા છે એનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર કરવે છે, એટલે એને ટર્બાઇન સાથે પાણીનો પ્રવાહ અથડાય છે અને ટર્બાઇન પરિભ્રમણ કરે છે। તો ડેમમાં ઊંચા સ્તર પર રહેલા પાણી પાઇપલાઇન મારફતે ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે, તળિયે તળિયે રહેલું જે ટર્બાઇન છે ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે અને ટર્બાઇન પર પાણી અથડાતા ટર્બાઇન પરિભ્રમણ કરે છે। ટર્બાઇન સુધી લઈ જવામાં આવે, ટર્બાઇન પાણીથી પરિભ્રમણ કરે છે, ફરે છે, અને એ ટર્બાઇન સાથે આપણે વાહક તારનું ઘણા બધા આટાનું બુચડું એટલે કે લૂપ જોડેલું હોય છે। એ લૂપ બે સ્થિર ચુંબકની વચ્ચે જ્યારે પરિભ્રમણ કરે ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। મિત્રો, આ જળ વિદ્યુત પ્લાન્ટના આપણે ફાયદા એટલે કે લાભ જોઈએ તો આ ઉર્જા બિન પ્રદૂષક ઉર્જા સ્ત્રોત છે, આમાં કોઈ પણ પ્રકારનો પર્યાવરણનો કે જમીનનો પ્રદૂષણ થતું નથી, એટલે તે ઉર્જાનો બિન પ્રદૂષક સ્ત્રોત ગણી શકાય। બીજું, તે પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, ટૂંકા સમયગાળામાં ફરીવાર મળી શકે છે, કારણ કે દર વર્ષે વરસાદ થાય એટલે જળાશય ફરી પાછું પાણીથી ભરાઈ જાય, આમ તે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકાય। તેમજ મિત્રો, આ જળ વિદ્યુત પ્લાન્ટ જે બનાવવામાં આવે છે ત્યાં ગેરફાયદા શું જોવા મળે તો બંધ કેટલાક ચોક્કસ પર્વતીય વિસ્તારમાં જ બનાવી શકાય, બધી જગ્યાએ બંધ બનાવી ન શકાય, કારણ કે પર્વતો પર વૃક્ષો વધારે હોય, ત્યાં વરસાદ વધુ આવતો હોય, એવી જગ્યાએ ડેમ કે બંધ બનાવવામાં આવે છે અને એ પર્વતીય વિસ્તારને તોડી ડેમ બનાવવા માટેનો ખર્ચો ખૂબ જ વધારે છે, એટલે તે ખૂબ જ ખર્ચાળ છે। બીજું જોઈએ તો બંધના નિર્માણથી જે ખેતી લાયક જમીન હોય એ અને માનવ વસવાટ ડૂબી જવાનો, જ્યાં ડેમ બનાવી છે એ જગ્યાએ ખેતી લાયક જમીન કે માનવ વસવાટ ડૂબી જવાનો કે નષ્ટ થવાનો ભય રહે છે, તેથી એ લોકોને સરકાર દ્વારા બીજી જગ્યાએ વિસ્થાપિત કરવામાં આવે છે। તેના કારણે વિસ્થાપિત લોકોમાં સંતોષકારક પુનઃવસવાટની પણ સમસ્યા સર્જાય છે, કારણ કે વિસ્થાપિત થયેલા લોકોને ઘણી વખતે સંતોષકારક પુનઃવસવાટ મળી શકતો નથી હોતો, આ પણ સમસ્યા સર્જાય છે। બીજું કે જંગલ ને આપ જંગલ કાપી પર્વતને તોડી આપણે ડેમ બનાવવાનો હોય છે અને તેથી ઘણા બધા ત્યાં સૂક્ષ્મ જીવો જે હોય એનો નાશ થાય, એટલે કે જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે અને નિવસન તંત્રનો પણ નાશ થાય છે। પણ મિત્રો, ઊંચાણવાળા વિસ્તારમાં જ્યાં આપણા દેશમાં વધુ વરસાદ પડે છે ત્યાં પૂર આવતું હોય તો અહીં પૂરનું નિયંત્રણ કરી શકાય, કારણ કે પાણી બધું ડેમની અંદર સમાવી જાય છે, એટલે નીચાણવાળા વિસ્તારની અંદર પૂર નહીં આવે, એ પૂરનું નિયંત્રણ કરી શકાય અને આ પાણીને થી જળ વિદ્યુત ઉત્પન્ન કર્યા બાદ તેને કેનાલ મારફતે વહેડાવી અછતગ્રસ્ત પ્રદેશ જ્યાં પીવાલાયક પાણીની અછત હોય એવા પ્રદેશમાં વહેડાવી શકાય, આ પણ ફાયદો ગણી શકાય। જેથી જ્યાં વધુ વરસાદ પડે છે દેશના જે ભાગમાં વધુ વરસાદ પડે છે ત્યાં પૂરનું નિયંત્રણ કરી શકાય અને જ્યાં અછતગ્રસ્ત પ્રદેશ છે ત્યાં સિંચાઈનો કે પીવાલાયક પાણીનો લાભ મેળવી શકાય, સાથે સાથે જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે। આગળ મિત્રો, અત્યારે આપણે જળ વિદ્યુતની ચર્ચા કરી, એમ બીજો એક ઉર્જાનો સ્ત્રોત એટલે કે જૈવભાર, જૈવભાર પર ટૂંકનો અંત લખો, આ જૈવભાર આપણે કેને કહીએ તો મિત્રો, વનસ્પતિ કે પ્રાણી જ કચરામાંથી મળતા ઉર્જા સ્ત્રોતને જૈવભાર કહે છે। વનસ્પતિ જ કચરો હોય એમાંથી પણ આપણે ઉષ્મા કે ઉર્જા મેળવી શકીએ છીએ, તેમજ પ્રાણીઓના શરીરમાંથી નીકળેલો કચરો એમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ, તો વનસ્પતિ કે પ્રાણી જ કચરામાંથી સંકળાયેલ ઉર્જાને
જૈવભાર કહે છે. જૈવભાર તરીકે આપણે મોટે ભાગે લાકડું, ચારકોલ અને સાણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભારત દેશ ગામડાનો બનેલો છે. આપણા ભારત દેશની અંદર અંદાજે લગભગ 5 લાખ જેટલા ગામડા છે, અને દરેક ગામડાની અંદર તમે જો ઘરની અંદર ચૂલાની અંદર બળતણ તરીકે લાકડા અને સાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડું જે છે એમાં ભેજ અને બાષ્પશીલ દ્રવ્ય રહેલા હોય છે. એ લાકડા જ્યારે સળગાવવામાં આવે ત્યારે તેમાં ધુમાડો અને રાખ ઉત્પન્ન થાય છે, તેમજ તે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. હવે આ લાકડું જો આપણે આ રીતે કાપતા રહીએ તો તે નજીકના ભવિષ્યમાં ફૂટી જાય, એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકાય. પણ જો નવા વૃક્ષો ઉગાડવામાં આવે તો લાકડું પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકાય છે. લાકડાનું કેલરી મૂલ્ય 17 કિલો જુલ પ્રતિ ગ્રામ છે, એટલે કે 1 ગ્રામ લાકડું બાળવાથી આપણને 17 કિલો જુલ ઉર્જા મળે છે. હવે વનસ્પતિ જો નવી વાવવામાં આવે તો લાકડું પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકાય. પણ આ રીતે જો વૃક્ષોને કાપવામાં તો લાકડું નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે. કારણ કે લાકડાનો ઉપયોગ આપણે ફક્ત બળતણ તરીકે જ નથી કરતા, પરંતુ ફર્નિચરની અંદર કેમ બીજી જગ્યાએ પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ઘરમાં મકાન ઘરની કે મકાનની અંદર સ્કૂલની અંદર વગેરે જગ્યાએ આપણે એનો ઉપયોગ કરતા હોય. લાકડાનો ઉપયોગ આપણે વૃક્ષોને કાપી ન કરવો જોઈએ, અને પાંદડા કે નીચે કૂચો ભૂકો જે ખરેલો હોય ને એનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી શકાય. લાકડાની અંદર ભેજ અને બાષ્પશીલ દ્રવ્ય રહેલા હોય છે, એટલે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તો એની યોગ્ય ટેકનિકમાં સુધારો કરી ઓછું પ્રદૂષણ કરતા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય. જેમ કે આપણે વાત કરી કે લાકડાના મોટા ટુકડા કરતા એનો ભૂકો ઝડપથી સળગે છે, કારણ કે જેમ અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ પ્રક્રિયાનો વેગ વધે. તો લાકડાનો મોટો ટુકડો હોય એના કરતા એનો ભૂકો ઝડપથી સળગશે, અને એ ભૂકો કરી એને તપવી નાખવામાં આવે તો ભેજ બાષ્પશીલ દ્રવ્ય દૂર થશે, પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે, ધુમાડો પણ ઘટશે. બીજું જોઈએ તો ચારકોલ. મિત્રો, લાકડાને અપૂરતી હવામાં, એટલે કે સંપૂર્ણ દહન નહીં થવા દેવાનું, અપૂર્ણ દહન કરવામાં આવે, અપૂરતી હવામાં જો દહન કરવામાં આવે તો એમાંથી કોલસો મેળવી શકાય, જેને ચારકોલ કહે છે. હવે જ્યારે લાકડાને અપૂરતી હવામાં આપણે ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી ભેજ અને બાષ્પશીલ દ્રવ્ય દૂર થઈ જાય છે, એટલે એ પ્રદૂષણ લાકડા કરતા ઓછું ઉત્પન્ન કરે છે અને ઉર્જા મુક્ત કરે છે. જો કે આ ચારકોલમાંથી આપણે એનું વિભાગીય નિસ્તરણ કરી કોલ ગેસ, કોલટાર, કોક, એમોનિયા વાયુ આવી બીજી ઉપનિપજ પણ મેળવી શકીએ છીએ. આપણા દેશની અંદર લાકડાને અપૂરતી હવામાં સળગાવી તેમાંથી મેળવવામાં આવતા ચારકોલનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ગામડાની અંદર પશુધન, ભારત દેશમાં ગામડાની અંદર પશુધનથી ખૂબ જ સમૃદ્ધ છે, અને પશુના શરીરમાંથી નીકળતું છાણ મળ જેને છાણા બનાવવામાં આવે, અને એ છાણાનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. છાણાનું કેલરી મૂલ્ય 6 થી 8 કિલો જુલ પ્રતિ ગ્રામ છે, એટલે 1 ગ્રામ જો છાણું બાળવામાં આવે તો તેમાંથી આપણને 6 થી 8 કિલો જુલ ઉર્જા મળે છે, અને તેમાં ભેજ અને જે તેને પ્રાણીઓના મળમાંથી છાણા બનાવી તેને સૂકવવામાં આવે એટલે ભેજ અને બાષ્પશીલ દ્રવ્ય મોટે ભાગે દૂર થઈ જાય છે. પણ છતાં પણ એમાં થોડા અંશે ધુમાડો ઉત્પન્ન થાય છે. તો તેમાં યોગ્ય ટેકનિકલી સુધારા કરી અને એનો ઉપયોગ કરવો જોઈએ જેથી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. મિત્રો, ફરી એક વાર જોઈએ તો કુનોંધ લખો જૈવભાર. જૈવભાર શું છે એના વિશે ચર્ચા કરીએ તો વનસ્પતિ કે પ્રાણી કચરો કે વનસ્પતિ કે પ્રાણી ઉપનિપજ, શરીરમાંથી મળતી ઉપનિપજમાંથી ઉત્પન્ન થતા ઉર્જા સ્ત્રોતને જૈવભાર કહે છે. જૈવભાર તરીકે મિત્રો આપણે હાલ લાકડા, ચારકોલ તેમજ છાણાનો ઉપયોગ કરીએ છીએ. એમાં પહેલા આપણે વાત કરશું લાકડાની.
ભારત દેશ ગામડાનો બનેલો દેશ છે, અને દરેક ગામમાં બળતણ તરીકે આપણે લાકડાનો અને સાળાનો ઉપયોગ બળતણ તરીકે કરતા હોઈએ છીએ. મિત્રો, જો આપણે નવી વનસ્પતિ વાવવામાં આવે તો લાકડું નજીકના ભવિષ્યમાં આપણને ફરીવાર મળશે, તો પુનઃ પ્રાપ્ય ઉર્જા શોધ ગણી શકાય. પણ જો આજ તે વૃક્ષને જો કાપવામાં આવે ને, તો નજીકના ભવિષ્યમાં વનસ્પતિ જમીન પર રહેશે નહીં, તો એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા ઉગણી શકે. કારણ કે બીજ વાવી તેમાંથી વૃક્ષ મેળવતા લગભગ અંદાજે 5 થી 7 વર્ષ લાગે છે, 5 થી 7 વર્ષ લાગે. તેથી આપણે વૃક્ષને ન કાપતા તેની નીચલી ડાળખીઓ કે પાંદડા ઝૂંટવા જોઈએ, અથવા તો નીચે પડેલા કૂચા ભૂકાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વનસ્પતિની નીચલી ડાળખીઓને મળતું પોષણ છે ને ઉપર મળશે. એટલે વનસ્પતિ ઉપરના વૃદ્ધિ પામશે, નીચે આપણે ડાળખી કાપી શકીએ. આ રીતે બળતણનો ઉપયોગ કરવો જોઈએ. આખું વૃક્ષ ન કાપતા એના પાંદડા કે કૂચા ભૂકાનો ઉપયોગ કરી શકાય. લાકડાનું કેલરી મૂલ્ય 17 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. તેમાં ભેજને બાષ્પસિત દ્રવ્ય રહેલા હોય છે, તેથી એમાં થોડા ઘણા અંશે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. તો તેમાં ટેકનિકલ સુધારા કરી એના પ્રદૂષણને ઘટાડવું જોઈએ. મિત્રો, આગળ આપણે વાત કરીએ ચારકોલ. કોલસાને ચારકોલ કહેવામાં આવે છે. આપણે જે લાકડું છે એને અપૂરતી હવામાં, એટલે એનું સંપૂર્ણ દહન થવા દેવાનું નહીં, અપૂરતી હવાની અંદર તેનો દહન કરવાથી આપણને ચારકોલ મળે છે. ચારકોલનો ઉપયોગ હાલ ઉદ્યોગોમાં પણ મોટા પાયે થાય છે. જો કે ચારકોલનું આપણે વિભાગીય નિસંદન કરીએ તો એમાંથી કોલગેસ, કોલ્ટાર, કોક તેમજ એમોનિયા વાયુ મેળવી શકાય. તેમાં કોલગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે, પણ તેમાંથી પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. કોલગેસ પ્રદૂષણ વધારે ઉત્પન્ન કરે છે. ઉપરાંત કોલ્ટાર, કોલ્ટારમાંથી આપણે ઔષધિયો, પ્લાસ્ટિક વગેરે મેળવવામાં આવે છે. જો કે હાલ પ્લાસ્ટિક પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે, પહેલા કોલ્ટારમાંથી મેળવવામાં આવતું હતું. મિત્રો, કોક જે મળે છે એ કોકનો ઉપયોગ ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે કરવામાં આવે. તમે ધાતુ પાઠની અંદર રિડક્શન કરતાની વાત આવી હતી કે ધાતુના ઓક્સાઇડ હોય તો એનું રિડક્શન કરવા માટે આપણે કોકનો ઉપયોગ કરીએ છીએ. કોકનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા આ કાર્બન એટલે કે કોક એના વડે ઝીંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે, અને ઝીંક ધાતુ શુદ્ધ સ્વરૂપમાં છૂટી પડે છે. આમ ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે આપણે કોકનો ઉપયોગ કરીએ છીએ. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે કોકનો ઉપયોગ કરવામાં આવે, જે ચારકોલમાંથી આપણને મળી આવે. મિત્રો, ચારકોલને પણ એની જ્યારે લાકડાને અપૂરતી હવામાં દહન કરીને બનાવવામાં આવે ત્યારે તેમાંથી ભેજ અને બાષ્પ દ્રવ્ય દૂર થાય છે, તેથી એમાં ધુમાડો કેરા ઓછા ઉત્પન્ન થાય છે. એટલે કે લાકડા કરતા ધુમાડો કેરા ચારકોલની અંદર ઓછા ઉત્પન્ન થાય છે, કારણ કે એમાં ભેજ કે બાષ્પ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે. મિત્રો, આગળ આપણે વાત કરીએ સાણા. આ સાણા શું? તો ભારત દેશની અંદર ગામડાઓમાં પશુધન ખૂબ જ વધારે છે. ભારત દેશ પશુધનથી સમૃદ્ધ છે, અને પશુના શરીરમાંથી મળતું મળ, પશુના શરીરમાંથી નીકળતું જે મળ છે એને સૂકવી તેમાંથી સાણા બનાવવામાં આવે છે, અને તેનો ઉપયોગ બળતણ તરીકે ગામડાઓની અંદર કરવામાં આવે છે. આ સાણાને જ્યારે પ્રાણીઓના શરીરમાંથી મળ નીકળે એને સૂકવીને જ્યારે સાણા બનાવવામાં આવે, સૂકવતી વખતે એમાંથી ભેજ અને બાષ્પદ્રવ્ય દૂર થાય છે, તેથી એમાં ધુમાડો કેરાક ઓછા ઉત્પન્ન થાય છે. પણ છતાં પણ તેની યોગ્ય ટેકનિક દ્વારા તેમાંથી ખૂબ જ ઓછા પ્રદૂષિત રૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ. મિત્રો, લાકડું, ચારકોલ અને સાણા આ ત્રણે જૈવભાર છે, જેનો આપણે ખૂબ જ મોટા પાયે ભારત દેશની અંદર ઉપયોગ કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં અશ્મિભૂત બળતણ,
જળ વિદ્યુત પ્લાન્ટ થી ઉત્પન્ન થતી ઉર્જા એટલે કે જળ ઉર્જા કઈ રીતે મેળવવામાં આવે એની વાત કરી, અને પ્રાણી કે વનસ્પતિ શરીરમાંથી મળતો કચરો જેને આપણે જૈવ ભાર કહીએ છીએ એની પણ મિત્રો ચર્ચા કરી. આગળ આપણે બીજા ઉર્જા સ્ત્રોતો જેમ કે પવન ઉર્જા, સૌર ઉર્જા, સામુદ્રિક ઉર્જા, ભૂ ઉષ્મીય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, આ બધી જ ઉર્જાની ચર્ચા આપણે આ પ્રક્રિયા અંદર આગળ કરીશું.